चलो मित्रों पे लेसन नंबर छ दौरवणी संचालन कार्य में आप जो पी फॉर प्लानिंग आयोजन पी ओ ओ फॉर ऑर्गेनाइजिंग व्यवस्था तंत्र पोस्ट एस एस फॉर स्टाफिंग डी फॉर डायरेक्टिंग संचालन मुख्य पांच कार्यों से यहाँ पहलू आप जो तो प्लानिंग पी फॉर प्लानिंग आयोजन बीजो ओ फॉर ऑर्गेनाइजिंग अने पीओ एस स्टाफिंग कर्मचारी स्थाप डी फॉर डायरेक्टिंग एट के दौरवणी आप सीखीशू। संचालन कार्यों में मुख्यत्व आयोजन प्रबंध एट के व्यवस्था तंत्र कर्मचारी व्यवस्था અને અંકુશનો સમાવેશ થાય છે, પરંતુ સંચાલકોએ લીધેલા નિર્ણયોનો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે, પરંતુ સંચાલકોએ લીધેલા જે નિર્ણયો છે એનો અમલ કરવાની વાત આવે તો એ અમલ દોરવણી દ્વારા થાય છે। આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયો અમલમાં મૂકે છે। દોરવણી આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવાનું કાર્ય કરે છે। ધંધાકીય એકમનું ધ્યેય અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકતું નથી। ધંધાકીય એકમનું જે ધ્યેય છે, જે હેતુ છે, એ એક વ્યક્તિને પણ અનેક વ્યક્તિના સહકાર વિના સિદ્ધ થઈ શકતું નથી। બિના સહકાર નહીં ઉદ્ધાર, આ સૂત્ર એનું। સંચાલકે પોતાના હાથ નીચે માણસ પર દેખરેખ રાખવી, તેમને સૂચનાઓ અને હુકમ આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી, એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે। સંચાલકે પોતાના હાથ નીચેના માણસ પર દેખરેખ રાખવી, તેને સૂચના અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી, એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે। દરેક એકમમાં કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર દોરવણી પર રહેલો છે, બરાબર ને? દરેક એકમમાં કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર દોરવણી પર રહેલો છે। દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ કાર્ય પૂરું પાડી શકે છે। દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપી શકે છે। દોરવણી આપનાર જો સક્ષમ હોય, કેપેબલ હોય, તો સામાન્ય કક્ષાનો બી કર્મચારી ઉત્તમ પરિણામ આપી શકે, તેના બદલે એનાથી વિરુદ્ધ દોરવણી આપનાર બિન કાર્યક્ષમ હોય તો સારો કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતો નથી। આમ સક્ષમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે, બરાબર? બીજું, ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચનાઓ ઘડવાના કાર્ય જેટલું જ મહત્વનું છે। જે તો યુદ્ધના મેદાનમાં યુદ્ધ લડવા માટે વ્યૂહરચના જોઈએ, આયોજન જોઈએ, ચક્રવ્યૂહ જોઈએ, એ રીતે ધંધાકીય એકમમાં દોરવણી એ માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય યુદ્ધના કાર્ય જેવું છે। જેટલું વ્યૂહરચના સારી, જેટલી દોરવણી સારી, એટલું પરિણામ સારું। તેમાં સાધન સામગ્રી અને માનવ શક્તિઓનો ઉપયોગ, વિશિષ્ટ પ્રથાઓ કેન્દ્રિત કરવા માટે સ્થાનો, અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો અને ધંધાકીય એકમના સાતત્ય વગેરે વિશે વિચાર કરવાની અને આદર્શો આપવાની નૈતિક તેમજ વૈશ્વિક વૈદિક જવાબદારીનો સમાવેશ થાય છે।
साधन सामग्री अने मानवीयना उपयोगों मानव शक्ति उपयोगों विशिष्ट प्रथाओं केन्द्रित करवा माटेना स्थानों एना उपयोगों विशिष्ट प्रथाओं ने केन्द्रित करवाना स्थानों एन अर्थतंत्र की गूंचवण भरी बाबतों धंधाकीय एकमना सातत्य वगैरह विषय विचारणा करवानी अने आदर्श आपवानी नैतिक तेमज वैधिक जवाबदारी नो समावेश दौरवणी में थाय छे। अर्थ जुए सामान्य अर्थ में दौरवणी एटले कर्मचारी ने मार्गदर्शन आपवुं। सामान्य अर्थ में बात करिए तो दौरवणी एटले कर्मचारी ने मार्गदर्शन आपवुं, तेमनी कामगीरी ने वाकेफ करवा, तेमना पर देखरेख राखवी अने तेमनो जुस्सो टकावी राखवो। दौरवणी एटले कर्मचारी ने मार्गदर्शन आपवुं, तेमने कामगीरीथी वाकेफ करवा, तेमना उपर देखरेख राखवी अने तेमना कार्य जुस्सा टकावी राखो एटले दौरवणी। कर्मचारी ध्येयपूर्ति माटे मार्गदर्शन आपवानुं कार्य एटले दौरवणी। कर्मचारी ने ध्येयपूर्ति माटे मार्गदर्शन आपवानुं कार्य एटले दौरवणी। सीम्पल बात कुंज अने ऑर्डोनल जणावे छे के ताबेदारोने मार्गदर्शन आपवुं तेना पर देखरेख राखवानुं नाम दौरवणी। ताबेदारोने मार्गदर्शन आपवुं अने तेना पर देखरेख राखवाने राखवी अने तेनुं नाम दौरवणी। दौरवणी एवुं कार्य छे जे नक्की करेला उद्देश सिद्ध करवा मददनीशो आदेशो आपी तेमने ऊपर निरीक्षण राखे छे। दौरवणी ए एवुं कार्य छे जे नक्की करेला उद्देशो सिद्ध करवा मददनीशोने आदेशो आपीने तेमना ऊपर निरीक्षण राखे छे। बराबर ने? दौरवणीनी लाक्षणिकता हेतुलक्षी प्रवृत्ति। पहेलुं, दौरवणीनो हेतु कर्मचारीने मार्गदर्शन आपीने प्रोत्साहित करवानो छे जेथी धंधानी ध्येय सिद्धि थई शके अथवा धंधाने ध्येयथी सिद्धि सरळ थई शके। आम दौरवणी ए हेतुलक्षी छे। कयो हेतु छे? के धंधानी ध्येय सिद्धि थई शके दौरवणी द्वारा। બીજો મુદ્દો, સંચાલનની બધી સપાટી થતું કાર્ય। દોરવણી એક જગ્યાએ દરેક સપાટી થતું કાર્ય, ઉચ્ચ સપાટી હોય, મધ્યમ સપાટી કે તળ સપાટી, દરેક જગ્યાએ દોરવણી જરૂરી છે। દોરવણી કાર્ય સંચાલનની દરેક સપાટી થતું જોવા મળે છે। ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચેના કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય નીતિ તથા વહીવટ બાબતો અંગે દોરવણી આપતા હોય છે। ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચેના કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે। તેમજ તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો, જોબરો અને ફોરમેનોને સૂચનો તથા હુકમો કરે છે જે તે વિભાગીય અધિકારી અને જોબર ફોરમેન તેમના હાથ નીચેના કામ કરતા કામદારોને દોરવણી આપે છે। આમ ઉચ્ચ સપાટીથી લઈને તળ સપાટી સુધી દરેક જગ્યાએ દોરવણી કાર્ય રહેલું છે। દરેક જગ્યાએ દોરવણી જરૂરી છે, સતત ચાલતી પ્રક્રિયા। દોરવણી એક એવી પ્રક્રિયા છે સતત ચાલતી, જ્યાં સુધી એકમ ચાલે છે એક ત્યાં સુધી દોરવણી આપવી જ પડશે। ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય અવિરતપણે સતતપણે ચાલ્યા કરે છે। કાર્ય, કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીને સતત માર્ગદર્શન આપવું પડે છે જેથી દોરવણી એ સતત ચાલતી રહે। કર્મચારીને કાર્ય, કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીને સતત માર્ગદર્શન આપવું પડે છે અને એટલા માટે કહી શકાય કે દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે। કાર્યો પર દેખરેખ। દોરવણી આપનારનો ઉદ્દેશ દોરવણી
અને પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનું છે. દોરવણી આપવાનો જે ઉદ્દેશ છે, હેતુ છે, એ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનું છે. દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી. દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ઉપરાંત આપેલી સૂચના અને હુકમ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે અંગેની દેખરેખ રાખવાની પ્રક્રિયા છે. દોરવણી મતલબ માત્ર હુકમ કે આદેશ નથી કરવાનો. જે હુકમો કે આદેશો આપ્યા છે એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રિયા છે. વિશાળ કાર્યક્ષેત્ર, દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેમાં કર્મચારીને માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાના છે. દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન શિખામણ આપવામાં આવતી નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાના હોય છે. માહિતી સંચાર, દોરવણી એક કર્મચારીને હુકમ તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વ શરત ગણાય છે. દોરવણી એક કર્મચારીને હુકમને માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વ શરત ગણાય છે. કાર્યક્ષમ માહિતી સંચાર હશે તો સમયસર માહિતી પહોંચાડી શકાશે. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત હશે નહીં તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન આપી શકાશે નહીં. પ્રોત્સાહન, કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી છે. બરાબર, કોઈ બી કર્મચારી હોય એમને પ્રોત્સાહન આપવું, એમના વખાણ કરવા, એમને કાર્ય માટે ઉત્તેજિત કરવા એ બહુ મહત્ત્વની બાબત છે. કોઈ પણ એકમ માટે કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે. કર્મચારીને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્ન અને દ્વિધાઓ દૂર થાય છે, એટલે કે મુશ્કેલીઓ દૂર થાય છે. તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે, તેમના વિશ્વાસ પેદા થાય છે. સંપાદિત થવો, પેદા થવો. તેમાં હંમેશા ઉચ્ચ અધિકારીથી તળ સપાટી તરફ તેમાં વિશ્વાસ સંપાદિત થાય છે, તેથી વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહન મળે છે. કર્મચારીઓ પાસે વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહિત આપવું જરૂરી છે. અને કર્મચારીને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નો અને જે દ્વિધાઓ છે અથવા જે મુશ્કેલીઓ છે એ દૂર થાય છે. તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે, વિશ્વાસ પેદા થાય છે, તેથી વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહન મળે છે. નિમ્નગામી પ્રવૃત્તિ, દોરવણી નિમ્નગામી, બરાબર, નીચેથી ઉપર ને ઉપરથી નીચે તરફ આવતી પ્રવૃત્તિ છે. દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે. તેમાં હંમેશા ઉચ્ચ સપાટી તરફથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે, એટલે નિમ્નગામી પ્રવૃત્તિ કહેવાય. ઉપરથી નીચે તરફ જતી ઉચ્ચ સંચાલકો મધ્યમ સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્યમ સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીને દોરવણી આપે છે. સંચાલકીય કાર્ય, સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશ સાથે દોરવણીનું કાર્ય સંકળાયેલું છે, એટલે એને કહેવાય સંચાલકીય કાર્ય. સંચાલનના જે અન્ય કાર્યો છે એ પ્રમાણે આ દોરવણી, આ સંચાલન અન્ય સાથે, અન્ય કાર્ય સાથે જોડાયેલું છે, માટે તેને સંચાલકીય કાર્ય કહી શકાય.
मैं तो एमपी सवाल दोरवणीનું મહત્વ સમજાવો. ધંધા કે એકમમાં કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર દોરવણી પર છે. જો દોરવણી સારી તો કર્મચારીની કાર્યક્ષમતા વધારે. દોરવણી દ્વારા કર્મચારીને પ્રોત્સાહિત કરી તેમનું કાર્યનું નિરીક્ષણ કરી તેમને યોગ્ય માર્ગદર્શન આપી એકમના ધ્યેય હાંસલ કરી શકાય છે. દોરવણી દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી તેમના કાર્યનું નિરીક્ષણ કરી તેમને યોગ્ય માર્ગદર્શન આપી એકમના જે ધ્યેયો છે એ સફળતાથી પાર પાડી શકાય છે, હાંસલ કરી શકાય છે. સંચાલન પ્રક્રિયાના વિવિધ કાર્યો પૈકી દોરવણી કાર્ય વિશિષ્ટ મહત્વ ધરાવે છે. પહેલું, કાર્યક્ષમતા વધારે. વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે તેમના કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિષયક યોગ્ય દોરવણી આપવામાં આવે. વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિશે યોગ્ય દોરવણી આપવામાં આવે. દોરવણીને કારણે કર્મચારીઓના પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગે સ્પષ્ટતા થાય છે. દોરવણીના કારણે કર્મચારીને પોતાના કાર્ય, સત્તા, જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે, તેથી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કાર્યક્ષમતાનું વિશ્લેષણ. દોરવણી દ્વારા કર્મચારીઓનું કાર્ય વિશ્લેષણ કરવામાં આવે છે. તેમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દોરવણી પ્રમાણે કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહીં, દોરવણી પ્રમાણે કર્મચારીએ કામ કર્યું છે કે નહીં, અને જો કર્યું છે તો કેટલા પ્રમાણમાં થયું છે, તેની કાર્યક્ષમતા કેટલી વધી છે વગેરે બાબતોનું વિશ્લેષણ કે મૂલ્યાંકન કરી શકાય છે. જેના દ્વારા દોરવણી દ્વારા કર્મચારીને પ્રોત્સાહન. દોરવણીને કારણે કર્મચારીઓની યોગ્ય કાર્યપદ્ધતિ, નીતિ નિયમો. દોરવણીને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્યપદ્ધતિ તથા નીતિ નિયમોથી વાકેફ કરી શકાય છે. કાર્ય અંગે તેમની દ્વિધા કે જે કંઈ મુશ્કેલીઓ હોય તે દૂર કરી શકાય છે, જેથી કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે, કાર્ય વધુ સરળતાથી કરી શકે છે. અસરકારક આયોજન. ધંધા કે એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. ધંધા કે એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આયોજન કરનાર અધિકારી મદદનીશો દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરીને યોજના ઘડે છે. યોજના દ્વારા નિર્ધારિત ધ્યેયને પાર પાડવાનું કાર્ય દોરવણી દ્વારા થાય છે. નિર્ધારિત જે ધ્યેયો છે એને પાર પાડવાનું કાર્ય દોરવણી દ્વારા કરવામાં આવે છે. અસરકારક વ્યવસ્થા તંત્ર. દોરવણીને કારણે દરેક કર્મચારી તેની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત અધિકારીઓના હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય છે, તેથી સમગ્ર વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે. સંકલન અને સહકાર. દોરવણી દ્વારા કર્મચારીનું કાર્યનું સંકલન સાધી શકાય છે, એટલે કે માહિતી એકત્રિત કરી વિશ્લેષણ કરી શકાય છે. કર્મચારીના વ્યક્તિગત ધ્યેયોને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે. દોરવણી આપનાર તેના નેતા તેના તાબેદારને કાર્યનું સંકલન કરે છે. સંકલન સહકાર. દોરવણી દ્વારા કર્મચારીનું કાર્યનું સંકલન સાધી શકાય છે. કર્મચારીના વ્યક્તિગત ધ્યેયોને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે. કર્મચારીના વ્યક્તિગત ધ્યેયોને એકમના ધ્યેયો સાથે એકમના મુખ્ય ધ્યેયો સાથે જોડવામાં આવે છે. દોરવણી આપનાર નેતા તેના તાબેદારોનું કાર્યનું સંકલન કરે છે. અંકુશનું કાર્ય. દોરવણી આપવાથી કર્મચારીની કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે. દોરવણી આપવાથી કર્મચારીઓના કાર્ય અંગેની જે ભૂલો અને ખામીઓ હોય છે એમાં ઘટાડો થાય છે, તેથી નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવાનું સરળ બને છે. આમ અંકુશનું કાર્ય અસરકારક બને છે. જો કર્મચારી યોગ્ય દોરવણી આપવામાં આવે તો એમની જે ભૂલો થાય છે, એમની જે ખામીઓ થાય છે એ ઘટે છે, અને એકમે નક્કી કરેલા લક્ષ્યાંકો સરળતાથી પાર પાડી શકાય છે. આમ અંકુશનું કાર્ય
અસરકારક બને છે. કાર્ય જુસ્સામાં વધારો. દોરણી આપવાથી કર્મચારીઓનો કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે, રુચિ વધે છે. જોઈ જ્યારે કોઈ અવરોધ ઊભો થાય તો કર્મચારી તેનો ઉકેલ લાવી શકે છે. પરિણામે કાર્યનું સાતત્ય વધે છે, જે કર્મચારીનો જુસ્સામાં વધારો કરે છે. દોરવણી આપવાથી કર્મચારીઓના કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે, એમને કામમાં રસ વધે છે, રુચિ વધે છે. જ્યારે કોઈ અવરોધ ઊભો થાય તો કર્મચારી તેનો ઉકેલ લાવી શકે છે. પણ એમ કાર્યનું સાતત્ય વધે છે, જે કર્મચારીનો જુસ્સામાં વધારો કરે છે. વિચલો શોધો. વિચલોની શોધ. નિર્ધારિત ધ્યેયો પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. નિર્ધારિત ધ્યેયો પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તેનું નિરીક્ષણ દોરવણી દ્વારા કરવામાં આવે છે, જેથી અનિચ્છનીય અથવા જે ખોટા વિચલનો છે તેને પ્રાથમિક તબક્કામાં શોધી શકાય છે અને પ્રાથમિક તબક્કાના વિચલનો યોગ્ય પગલાં લઈ નિયંત્રિત કરી શકાય છે, જેથી વિચલનો સરળતાથી દૂર કરી શકાય છે.